વર્ષોને જોડતા દીપોત્સવી મહાપર્વની બનાસકાંઠામાં ઉત્સાહભેર ઉજવણી. નૂતન વર્ષના પ્રારંભ પૂર્વે જિલ્લાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ વીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી બનાસવાસીઓ પર અભિનંદનની વર્ષા સાથે વહાવી શુભકામનાઓની શરવાણી. આવતીકાલે નૂતન વર્ષના પ્રારંભથી લાભ પાંચમ સુધી પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આદ્યશક્તિની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર. ભાવિકોની સફળતા માટે દર્શન અને આરતીના સમયમાં કરાયેલ ફેરફારની નોંધ લેવા ગાદીપતિનો અનુરોધ. અરબી સમુદ્રમાં સર્જાયેલ ક્યારના ચક્રવાતના પગલે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં દિવાળી ટાણે જ મોસમનો બદલાયો મિજાજ. ફરી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની સંભાવનાથી ખેડૂત આલમમાં ચિંતાનો માહોલ. કાળી ચૌદસની રાત્રિ સ્મશાન ગૃહમાં તાંત્રિક વિદ્યા માટે શ્રેષ્ઠ. જોકે ડીસાના યુવકોએ કાળી ચૌદસની રાત્રે મંદિરના નિવારણ તેમજ અકસ્માતોમાં ઘટાડા માટે સ્મશાનમાં કરી સાધના. આજે દીપોત્સવી પર્વના પાવન અવસરે બીકે ન્યૂઝ ચેનલ પરિવાર સૌ દર્શકો તેમજ વિજ્ઞાપનદાતાઓને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. હવે જોઈએ સમાચારો વિગતવાર. આજે આપણે સૌ દીપોત્સવી એટલે કે દિવાળી મહાપર્વની ઉજવણી કરી રહ્યા છીએ. સામાન્ય રીતે હિન્દુ સંસ્કૃતિના કોઈ પણ તહેવારની ઉજવણી સાથે ઐતિહાસિક કથાઓ પણ સંકળાયેલી હોય છે. પાંચ દિવસીય દીપોત્સવી પર્વની ઉજવણી પાછળ પણ ઇતિહાસ સંકળાયેલો હોવાનું મનાય છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ અને રાવણ વધ બાદ લંકાનું રાજ વિભીષણને સોંપી ભ્રાતા લક્ષ્મણજી અને ભાર્યા સીતાજી સાથે અયોધ્યા પરત ફર્યા એની ખુશીમાં અયોધ્યાવાસીઓએ આખી નગરીને દીપમાળાઓથી સુશોભિત કરી આંગણે રંગોળીઓ ચિત્રી ભગવાન રામના શુભ આગમનને વધાવી લઈ હરખ પ્રદર્શિત કર્યો હતો. બસ ત્યાંથી જ ભારતભરમાં દીપોત્સવી પર્વની ધૂમધામથી ઉજવણી થતી આવે છે. દિવાળીનો દિવસ માત્ર તહેવાર જ નહીં પણ બે મહાન વર્ષોને જોડતી મજબૂત કડી પણ છે. આજે વિક્રમ સંવત 2075નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને આવતીકાલથી વિક્રમ સંવત 2076ના નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સર્વત્ર નવલા વર્ષની વધામણીનો પણ સવિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવારોનો રાજા ગણાતા દીપોત્સવી પર્વની ઉજવણીમાં વિતેલા વર્ષની ખાટી મીઠી યાદો તેમજ કડવાશ ભૂલી એક નવી આશા સાથે આગેકૂચ કરવાનું પ્રેરક બળ પણ પૂરું પાડે છે. હાલ સૌ કોઈ પરસ્પર દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓની સરવાણી રેલાવી રહ્યા છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલના મુખ્ય આયોજક અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ પણ વિક્રમ સંવત 2076ના નૂતન વર્ષના પ્રારંભ પૂર્વે આજે બીકે ન્યૂઝ ચેનલના સૌ દર્શકો ઉપરાંત રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ, અધિકારીઓ, જનસેવકો, બીકે ન્યૂઝ ચેનલના સંવાદદાતાઓ અને વિજ્ઞાપનદાતાઓ સહિત તમામ બનાસવાસીઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી નવું વર્ષ સૌ કોઈ માટે યશસ્વી, ફળદાયી અને સ્વાસ્થ્યપ્રદ નીવડે એવી શુભકામનાઓ પાઠવી હતી. મિત્રો, દીપાવલીની આપને બીકે ન્યૂઝ ચેનલ મારફત ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવતું નવું વર્ષ એ માત્ર નવું વર્ષ જ નહીં પણ વિક્રમ સંવતના બે વર્ષોને જોડતી એક અદ્ભુત કડી પણ છે. આપને અને આપના પરિવારને નવું વર્ષ ખૂબ જ સુખી, સુખવર્ધક, સંપત્તિવર્ધક અને સ્વાસ્થ્યવર્ધક નીવડે તેવી અઢળક શુભકામનાઓ સાથે. જ્યારે આપણા દેશના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન દેશના વિકાસ માટે, દેશને ગૌરવ અપાવવાના કામ સાથે વિશ્વ ફલક ઉપર જ્યારે આપણી છાતી ફૂલાય એવું કામ કરી રહ્યા હોય અને સાથે ગુજરાત સરકાર પણ ખેડૂતલક્ષી, યુવાનોને રોજગારીલક્ષી, પાણીલક્ષી તમામ મોરચે ખૂબ જ સારું કામ કરી રહી હોય ત્યારે આપણે પણ ગૌરવશાળી ગુજરાતના ગૌરવશાળી ગુજરાતી બનીએ અને નવા વર્ષમાં દેશના વિકાસમાં પણ આપણે સહભાગી થઈએ, સ્વચ્છતાના આગ્રહી થઈએ, એકતાના આગ્રહી થઈએ તેવી શુભેચ્છાઓ સાથે આપને નૂતન વર્ષાભિનંદન. હેપી ન્યૂ યર. વિક્રમ સંવત 2076ના નૂતન વર્ષના પ્રારંભ પૂર્વે બનાસકાંઠાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ પણ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી બનાસવાસીઓ પર શુભકામનાઓની સરવાણી રેલાવી નવા વર્ષના અભિનંદનની વર્ષા કરી હતી. બનાસકાંઠા જિલ્લાના તમામ બનાસવાસીઓને હું જિલ્લા વહીવટીતંત્ર તરફથી દીપાવલીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આવનારું વર્ષ આપ સૌ માટે યશસ્વી, ફળદાયી અને આરોગ્યમય નીવડે એની
એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવતા વર્ષે પણ પ્રજા અને વહીવટીતંત્ર વચ્ચે સમન્વય જળવાતું રહે એ અપેક્ષા રાખું છું અને આપને ફરીથી આવનાર વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. दिवाली के शुभ प्रसंग पे बीके न्यूज़ चैनल और बनासकांठा पुलिस परिवार की तरफ से सभी बनासकांठा वासियों को मैं दिवाली की हार्दिक शुभकामनाएं देता हूं. ये दिवाली हर्षोल्लास के साथ आप मनाएं, अपनी और अपने बच्चों की सेफ्टी का भी ख्याल रखें, ऐसी मेरी एडवाइस भी है. एक बार फिर सभी को दिवाली की हार्दिक शुभेच्छाएँ. સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિક ભાઈ બહેનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ખેડૂતો, મજદૂરો, વેપારીઓ, દરેક વર્ગને દિવાળીના મારા રામ રામ. દિવાળીની મારી સૌને શુભકામનાઓ. 2076માં બેસતું વર્ષ, નવું વર્ષ, એ આપ સૌને ખૂબ જ સુખમય, આનંદમય, પ્રગતિમય, આપ અને આપના પરિવારને મારા હૃદયપૂર્વકના અભિનંદન. નવું વર્ષ આપને સૌને વિકાસના પંથે લઈ જાય. આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી, અમિતભાઈ શાહ સાહેબ, આ બધા જ આગેવાનો વતીથી આપ સૌનું મારા નૂતન વર્ષ અભિનંદન. આવો આપણે સાથે મળીને નયા ભારતનું રચના કરવાનો અને નરેન્દ્રભાઈ સાહેબ અને મોદી અમિતભાઈ સાહેબને આપણે હાથ મજબૂત કરવા માટે નવા વર્ષમાં સંકલ્પ કરીએ. મને વિશ્વાસ છે કે બનાસકાંઠા જિલ્લાની ઉત્તરોત્તર પ્રગતિ થશે. દરેક નાગરિક ભાઈ બહેનોને આ નવું વર્ષ સુખમય જાય, તમારું આરોગ્ય સારું રહે અને કોઈ પણ જાતની ભગવાન તકલીફ ના આપે એવી માતાજીને હું પ્રાર્થના કરું છું. નમસ્કાર. દીપાવલી અને નૂતન વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે આપને, આપના પરિવારને હું હૃદયથી ખૂબ શુભકામના પાઠવું છું. આપનો અને આપનો પરિવાર સુખમય, સમૃદ્ધિમય, આરોગ્યપ્રદ નીવડે. આવનારું નવું વર્ષ આપણે સૌ સાથે મળી સંકલ્પ સાથે આપણું શહેર, આપણી જન્મભૂમિ, આપણો જિલ્લો, રાજ્ય અને રાષ્ટ્રહિતના કાર્યમાં આપણે સહભાગી થઈએ. દીપાવલીનું જ્યારે અંધકારમાંથી પ્રકાશમય વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે ફરીથી આપણને હું હૃદયથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આપણે સાથે મળી આવનારું વર્ષ દરેકનું આનંદમય રહે એવી માતાજીને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. જય શ્રી કૃષ્ણ. દીપાવલી અને નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. નવું વર્ષ આપનું અને આપના પરિવારને ફળદાયી, સુખદાયી અને લાભદાયી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. આપ સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે અને સ્વાસ્થ્ય સારું રહે, તેમજ આ પ્રગતિના તમામ શિખર સર કરો તેવી સૌ નગરજનોને હાર્દિક શુભેચ્છા. દિવાળી પછી શોર્ટ ટાઈમમાં તમામ રસ્તાઓનું નવીનકરણ કરવાનું છે અને જે જગ્યાએ ભૂગર્ભ બની નથી ત્યાં પણ ભૂગર્ભ બનાવવાની છે. વિકાસના કામમાં નગરજનો સાથ અને સહકાર આપે તેવી આશા રાખું છું. ડીસા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ, પાણીનો બગાડ અટકાવીએ અને ડીસાને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ. ફરીથી બધાને જય શ્રી કૃષ્ણ. હેપ્પી દિવાળી, હેપ્પી ન્યુ યર. રોટરી ક્લબ ઓફ ડીસા દ્વારા દર વર્ષે બેસતા વર્ષના દિવસે ડીસા શહેરના જાહેર નૂતન વર્ષ નિર્મિલનનું આયોજન કરાય છે.
જેમાં ડીસા નગરના પ્રતિષ્ઠિત નાગરિકો, નગરપાલિકાના પ્રમુખ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, પત્રકાર મિત્રો તેમજ સરકારના કર્મચારીઓ ઉપસ્થિત રહી પરસ્પર નવા વર્ષની શુભકામનાઓની આપલે કરે છે. ત્યારે આ વર્ષે પણ આવતીકાલ સોમવારે સવારે નૂતન વર્ષને મિલન સમારોહનું આયોજન કરાયું છે. ડીસાની ચિમનરાજ હંસરાજ દોશી પ્રાથમિક શાળામાં બેસતા વર્ષ પ્રસંગે આવતીકાલ સોમવારે સવારે 8:30-9 કલાકે યોજાનારા નૂતન વર્ષને મિલન સમારોહના ડીસાના નાગરિકોને સહભાગી થવા રોટરી ક્લબ ઓફ ડીસાના પ્રમુખ ડોક્ટર ચંપકલાલ ઝાલમુરા દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આવતીકાલે નૂતન વર્ષના પ્રારંભથી લાભ પાંચમ સુધી પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આદ્યશક્તિની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર. ભાવિકોની સફળતા માટે દર્શન અને આરતીના સમયમાં કરાયેલ ફેરફારની નોંધ લેવા ગાદીપતિનો અનુરોધ. અરબી સમુદ્રમાં સર્જાયેલ ક્યારના ચક્રવાતના પગલે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં દિવાળી ટાણે જ મોસમનો બદલાયો મિજાજ. ફરી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની સંભાવનાથી ખેડૂત આલમમાં ચિંતાનો માહોલ. કાળે 14ની રાત્રિ સ્મશાન ગૃહમાં તાંત્રિક વિદ્યા માટે શ્રેષ્ઠ. જોકે ડીસાના યુવકોએ કાળે 14ની રાત્રે મંદિરના નિવારણ તેમજ અકસ્માતોમાં ઘટાડા માટે સ્મશાનમાં કરી સાધના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા.
બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે દીપોત્સવી પર્વની ઉજવણી સાથે આવતીકાલ સોમવારથી નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અને અતકા આસ્થા કેન્દ્ર એવા અંબાજી ખાતે બિરાજમાન આદ્યશક્તિના મંદિરમાં પણ બેસતા વર્ષના દિવસથી 5 દિવસ માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ બેસતા વર્ષથી લાભપાંચમ સુધી અંબાજી મંદિરમાં યાત્રાળુઓની સગવડતા માટે કારતક સુદ એકમને સોમવાર 28 ઓક્ટોબરના રોજ સવારે 6 થી 6:30 વાગ્યા દરમિયાન આરતી ઉતારાયા બાદ ભાવિકો સવારે 6:30 થી 10:45 સુધી દર્શન કરી શકશે, જ્યારે બપોરે 12 વાગ્યાથી 12:15 વાગ્યા સુધી માતાજીને રાજભોગ ધરાયા બાદ અન્નકૂટ આરતી ઉતારાશે અને બપોરે 12:30 થી 4:15 વાગ્યા સુધી ભાવિકો દર્શનનો લાભો લઈ શકશે. સાંજની આરતી સાંજે 6:30 વાગે થશે અને સાંજે 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ભાવિકો દર્શન કરી શકશે. એ જ રીતે 29 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી સવારે 6:30 થી 7 આરતી બાદ સવારે 7 થી 11:30 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. બપોરે 12 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ 12:30 થી સાંજના 4:15 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે, જ્યારે સાંજે 6:30 થી 7 વાગ્યા સુધી આરતી ઉતરાયા બાદ 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. 4 નવેમ્બરથી સવારે 7:30 થી 8 વાગ્યા સુધી આરતી, સવારે 8 થી 11:30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. બપોરે 12 વાગે રાજભોગ, બપોરે 12:30 થી સાંજના 4:15 સુધી રાબેતા મુજબ દર્શન કરી શકાશે. સાંજે 6:30 થી 7 વાગ્યા સુધી આરતી તેમજ સાંજે 7 થી 9 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. દિવાળીના તહેવારોને અનુલક્ષી ભાવિકોની સરળતા માટે દર્શન અને આરતીના સમયમાં કરાયેલ આ ફેરફારની નોંધ લેવા મંદિરના ગાદીપતિ ભટ્ટજી મહારાજ દ્વારા માઈ ભક્તોને ખાસ અનુરોધ કરાયો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વતી શ્રી માતાજીની ગાદી આગામી દિવસોમાં નવા વર્ષમાં માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. તારીખ 28/10/2019 એટલે કે સોમવારના રોજ માતાજીની મંગળા આરતી સવારે 6 કલાકે થશે. ત્યારબાદ દર્શન ચાલુ રહેશે 11:45. ત્યારબાદ જે પ્રતિવાર્ષિક આપણે માતાજીને ગાદી માતાજીને અનુકૂળ થતો હોય છે, ત્યાં વખતે બેસતા દિવસે માતાજીની એટલે કે 56 ભોગ કરાવવામાં આવશે. 12 કલાકે રાજભોગ થશે, 12:15 કલાકે અંકુટની આરતી થશે, ત્યારબાદ દર્શન ચાલુ રહેશે 4:15 સુધી. ત્યારબાદ માની સાયમ પૂજા થશે, 36 કલાકે સાંજની આરતી થશે, ત્યારબાદ દર્શન ચાલુ રહેશે 11:00 સુધી. આ વખતે દિવાળીના દિવસોમાં યાત્રિકોનો ઘસારો રહેતો હોવાથી મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવેલ છે. રાત્રિના 9 કલાકે મંદિર મંગળ થતું હોય છે, એ જગ્યાએ આ વખતે 11:00 સુધી મંદિરમાં દર્શન ચાલુ રહેશે. 28/10/2019 એટલે કે કારતક સુદ એકમથી સાતમ સુધી એટલે કે 3/11/2019 સુધી રાત્રિના દર્શન 11 કલાક સુધી માતાજીના દર્શન ચાલુ રહેશે. બનાસકાંઠાના થરાદ ખાતે આજે સંસદ સભ્ય પરબતભાઈ પટેલે મુખ્યમંત્રી અમૃતમ યોજનાના લાભાર્થીઓ સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના આદેશ અનુસાર બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે આજે દિવાળીના તહેવાર પ્રસંગે માં કાર્ડ આયુષ્યમાન જેવી યોજનાનો લાભ લઈ ચૂકેલા દર્દીઓ સાથે થરાદ ગંજ બજાર સંકુલમાં દિવાળી મનાવી હતી. આ પ્રસંગે હોસ્પિટલમાં સારવાર વખતના દર્દીઓના અનુભવોની પણ ચર્ચા વિચારણા કરાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થી દર્દીઓએ ભાગ લઈ સરકારની આરોગ્યલક્ષી સેવાઓને ખૂબ ઉપયોગી ગણાવી હતી. સમગ્ર દેશમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જે લાભાર્થીઓએ લાભ લીધો છે, તેમની સાથે દિવાળી મનાવવા માટે તો જે શું પ્રસંગ, તેમાં આ વિસ્તારમાંથી જે જે લોકોએ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો છે એમાંથી જુદા જુદા લોકોને કાંઈ ભાઈઓ કાંઈ બહેનો કાંઈ બાળકો એકત્રિત કરીને દિવાળી નિમિત્તે બધાને ભેગા કર્યા હતા, જેમાં બધાનું શેરિંગ કર્યું કે જ્યાં જ્યાં અમને ક્યાંય હૃદયનું બાયપાસ, ક્યાંય વાઘ મુખાબાવાળી વાત,
ક્યાંય ફ્રેક્ચરવાળી વાત, ક્યાંય એપેન્ડિક્સ, ક્યાંય આંખનું ઓપરેશન, ક્યાંય પ્રોસ્ટેટનું ઓપરેશન, જુદા જુદા રોગોનો લાભ જે તે લાભાર્થીઓએ જુદા જુદા રોગોમાં લીધો છે. તમને ક્યાંક ક્યાંક દવાખાનામાં એક પણ કહીશું કે ન લેવાવાળી વાત, સાથે સાથે ભાડું આપવાવાળી વાત, કે જે સરકારે સગવડતા કરી છે અને એનો લાભ અમે લીધો છે, અમે લોકોને શેરિંગ કર્યું, એમના પરિવારને એમને બધાને દિવાળી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને સાથે સાથે નવું વર્ષ જ્યારે આવતીકાલે બેસે છે ત્યારે નવા વર્ષની પણ અમને શુભેચ્છાઓ પાઠવું છું. એ નિમિત્તે જ્યારે બધા જ લાભાર્થી ભાઈઓ બહેનોને બોલાયા હતા કે જેમાં અમારા દેશના રાષ્ટ્રીય આદરણીય વિપિન શાહના સૂચન મુજબ આ બધા જ પરિવારો સાથે લાભાર્થી મિત્રો સાથે જે દિવાળી નિમિત્તે ભેગા કરવા હતા એ નિમિત્તે આજે બધાને ભેગા કર્યા હતા અને બધાનું જીવન આરોગ્યની રીતે તંદુરસ્ત રહે. પ્રધાનમંત્રીના કાર્ડ ઉપર ઓપરેશન કરાવેલ નરેન્દ્ર મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા અને કાર્ડ કઢાવે એના ઉપર ઓપરેશન કરાયું અને બંધુભાઈ સાહેબ આરોગ્યમંત્રી હતા એ સાહેબ ભેળા આવીને અમદાવાદ મારે ઓપરેશન કરાયું અને સાથ સહકાર ખૂબ આવ્યો અને 3.5 લાખનું ઓપરેશન એ ફ્રી કાર્ડ ઉપર થયું હશે એમને ખૂબ ખૂબ આભાર છે. હૃદયનું ઓપરેશન કરાયું, હાથનું કરાયું, અહીંયાથી કરી મારે સારો થઈ જશે, કાંઈ એટલા પૈસા મને મળતા નથી કે ઓપરેશન કરાવવા માટે હવે સારો થઈ ગયો છે મારે અને મને ભાડને પૈસા આપ્યા હતા હવે મારે સારું છે. નહીંતર બુદ્ધિ સારા કરીશ તો બહાર નહીંતર બુદ્ધિ મારે સારું થઈ ગયું. અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાની અસર બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં વર્તાઈ રહી છે. આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે નહિવત વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રના રત્નાગીરીથી 300 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે 30 કિલોમીટરની ઝડપી વાવાઝોડું ફૂંકાઈ શકે છે. ક્યાર વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાતમાં પણ સર્જાઈ શકે છે અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સહિત અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આગામી 4 દિવસ સુધી વાતાવરણ પલટું રહેશે અને ગરમીનું પ્રમાણ ઘટશે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દિવાળીના દિવસો દરમિયાન વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કાળી 14ની રાત્રિ સ્મશાન ગૃહમાં તાંત્રિક વિદ્યા માટે શ્રેષ્ઠ. જોકે ડીસાના યુવકોએ કાળી 14ની રાત્રે મંદિરના નિવારણ તેમજ અકસ્માતોમાં ઘટાડા માટે સ્મશાનમાં કરી સાધના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બનાસ ડેરીના 4.5 લાખ પરિવારોને દીપાવલીની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ, નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. સોના અને ચાંદીના હોલમાર્ક દાગીનાનું વિશાળ કલેક્શન, તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ. નવરાત્રીથી દિવાળી સુધી સોનાના હોલમાર્ક દાગીનાની ખરીદી ઉપર ઘડામણ ફક્ત ₹101 પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. ફોન નંબર 232-0000. Thank you.
આ ટાટ પત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. બાલ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજના આધુનિક યુગમાં પણ દિવાળીના દિવસે ચોપડા પૂજનની પ્રથા જળવાઈ રહી છે, ત્યારે ધાનેરા ગંજ બજારના વેપારીઓએ આજે દિવાળી પ્રસંગે ચોપડા પૂજન સાથે વજન કાંટાની પણ પૂજા કરી હતી. હવે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ગંજ બજારની દુકાનો ખુલશે. ધાનેરા ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે ધાનેરા ગંજ બજારના વેપારીઓએ વિધિવત રીતે ચોપડા પૂજન કર્યું હતું. દિવાળી અને નવા વર્ષની ઉજવણી ટાણે વેપારીઓ ચોપડા પૂજન સાથે વજન કાંટાનું પણ પૂજન કરે છે, ત્યારે ધાનેરા ગંજ બજારના વેપારીઓએ પણ આ વર્ષે વર્ષો જૂની પરંપરા મુજબ ચોપડા પૂજન સાથે વજન કાંટાનું પણ પૂજન કર્યું હતું. ધાનેરા ગંજ બજારમાં 300 પણ વધારે પેઢીઓ આવેલી છે, ત્યારે આજે દિવાળીના શુભ દિવસે વિધિવત રીતે લક્ષ્મી પૂજન સાથે ચોપડા પૂજન કરાયું હતું. ધાનેરા ગંજ બજારના વેપારીઓએ આજે ઉત્સાહભેર પૂજન કરી પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી. આ તમામ દુકાનો લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તે ખોલવામાં આવશે. આજે ચોપડા પૂજન બાદ મંદીના માર વચ્ચે પણ આગામી વર્ષે ધાનેરા ગંજ બજારના વેપાર ખૂબ આગળ વધે તેવી કામના વેપારીઓએ વ્યક્ત કરી હતી. દિવાળી નિમિત્તે અમે લક્ષ્મી પૂજન કરીએ, ચોપડા પૂજન કરીએ, કોટા પૂજન કરીએ, તેમજ વર્ષોથી ચાલ્યા આવે અને આ સાલ પણ અમે દિવાળી ચોપડા પૂજન કર્યું, કોટા પૂજન બધું કરીએ છીએ. અમે લગભગ ગંજના પાટિયા છે 300 વધારે, એમાં બધાઓ એક સાથે જ પૂજન કરીએ, વર્ષોથી કરતા આવીએ છીએ. ક્યારે દુકાનો ખુલશે? હવે તે દુકાનો આજથી વધાવીશું એટલે લાભ પાંચમી ખુલશે. કેટલી દુકાનો હશે ધાનેરા તાલુકામાં? ધાનેરા તાલુકામાં ગંજમાં 300 ઉપર હશે. વર્ષના અંતિમ દિવસોમાં આવતી કાળી ચૌદસનો દિવસ તાંત્રિક વિદ્યા ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, પરંતુ ડીસામાં કેટલાક યુવાનો કાળી ચૌદસની રાત્રિએ સ્મશાનમાં જઈ જનકલ્યાણ માટે પૂજા કરે છે, ત્યારે આ વર્ષે યુવકોએ દેશને મંદીથી મુક્ત કરવા અને અકસ્માતો ઘટાડવા માટે પૂજા કરી હતી. ડીસાના સ્મશાન ગૃહમાં ગોળ કુંડાળું કરીને બેઠેલા આ યુવકો છે કાળી ચૌદસની પૂજાના સાધકો. આ સાધકો નથી તો અત્યારે કોઈ મેલી વિદ્યા કરવા માટે આવ્યા કે નથી કોઈ સાધના કરવા માટે, પરંતુ અત્યારે આ યુવાનો જે મકસદ છે તે ખૂબ જ ઉમદા છે. સમગ્ર વિશ્વ અત્યારે આર્થિક મંદીમાં સપડાયેલું છે અને આર્થિક મંદીના નિવારણ માટે સરકારથી માંડી અર્થશાસ્ત્રીઓ પણ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ડીસાના યુવાનોએ દેશમાંથી આર્થિક મંદી દૂર કરવા માટે કાળી ચૌદસની પૂજાનો સહારો લીધો છે. ડીસાના યુવાનોએ કાળી ચૌદસની રાતે સ્મશાન ગૃહમાં જઈને અનુષ્ઠાન કર્યું હતું અને આ અનુષ્ઠાનનો હેતુ દેશમાંથી આર્થિક મંદીને દૂર કરવાનો હતો.
કહેવાય છે કે કાળી ચૌદશના સ્મશાનમાં ભૂતોની સાધના થાય છે, પરંતુ આ વાત ડીસામાં અત્યારે બિલકુલ ખોટી સાબિત થઈ રહી છે. આ સાધકો અત્યારે ડીસામાં આવેલા સ્મશાન ગૃહમાં અને કાળી ચૌદશની અંધારી રાતમાં સ્મશાનમાં યજ્ઞ કરી આહુતિ આપી રહ્યા છે. યજ્ઞમાં જે લોકો બેઠા છે તેમનો હેતુ દેશમાંથી મંદી દૂર કરવા ઉપરાંત ગત વર્ષે જે મોટી દુર્ઘટનાઓ ઘટી હતી અને આ મોટી દુર્ઘટનામાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તેવી દુર્ઘટના આવનારા વર્ષમાં ન બને. છેલ્લા કેટલાય વર્ષોથી બીકેન્યુઝ ચેનલ પર દર વર્ષે કાળી ચૌદશના રાત્રે સ્મશાનમાં જઈને સ્મશાન થતી પૂજાની એક ખાસ રિપોર્ટિંગ કરવામાં આવે છે. આ રિપોર્ટિંગનું મહત્ત્વ તો અમે અત્યાર સુધી તમને સમજાવી ચૂક્યા છીએ, પરંતુ આ વર્ષે અમે તમને એ બતાવીશું કે આ વર્ષની કાળી ચૌદશની પૂજામાં અહીં આવનારા ભક્તો તેમજ પૂજારીઓએ શું કામના કરી હતી. શું હતું આજની કાળી ચૌદશની પૂજાનું મહત્ત્વ? અમે આ કાળી ચૌદશની જે પૂજા કરીએ છીએ આમ અમે આમ સંતોષ લેવા માટે આવીએ છીએ, પણ આફેર જે અમે જે હવન કર્યો છે કે આખી વિશ્વની જે મંદી આવી આ મંદી આવી છે અને માણસાને તકલીફો પડી છે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવી કોઈ મંદી આવે નહીં. અને બીજું કે આ દુર્ઘટનાઓ થાય છે, આ વર્ષમાં દુર્ઘટનાઓ થઈ છે, એ દુર્ઘટનાઓ ભગવાન માતાજી એનાથી ટાળે એવી ભરભૂપાય આપણે પ્રાર્થના કરી છે. અહીં આગળ જે હતા સ્મશાનમાંથી પૂજાના મુખ્ય પૂજારીને તેમણે આ વર્ષની પૂજાની અંદર ખાસ ઈશ્વર પાસે માંગણી કરી છે કે ગત વર્ષની અંદર જે મંદી હતી તે મંદી આગામી વર્ષમાં દૂર થાય, આ ઉપરાંત ગત વર્ષમાં જે દુર્ઘટનાઓ બની અને અસંખ્ય નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે તેવી દુર્ઘટનાઓ પણ આગામી વર્ષોમાં ન બને તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. ડીસામાં આવેલા સ્મશાન ગૃહમાં છેલ્લા 10 વર્ષથી 14મી અંધારી રાતમાં સ્મશાનમાં યજ્ઞ કરી આહુતિ આપી ઘરમાં સુખ શાંતિ રહે તે માટે હવન કરતા હતા, પણ આ વર્ષે શ્રદ્ધાળુઓએ દેશમાંથી મંદી દૂર કરવા ઉપરાંત ગત વર્ષે જે મોટી દુર્ઘટનાઓ ઘટી હતી અને આ મોટી દુર્ઘટનામાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તેવી દુર્ઘટનાઓ આ વર્ષે પણ ન બને તે માટે કાળી ચૌદશની અંધારી રાતમાં પણ સાધકોએ સ્મશાનમાં જઈ યજ્ઞ કરી આહુતિઓ આપી છે. ડીસા ખાતે છેલ્લા 10 વર્ષથી અમે સ્મશાને પૂજા કરીએ છીએ. આ વખતે એવી પ્રાર્થના કરી છે કે વિશ્વ મંદી જે છે એ દૂર થાય, પ્લસ જે આ દુર્ઘટનાઓ થાય છે એક્સિડન્ટ વગેરે આ તે એ તકલીફો ના પડે એના માટે અમે અને ઈશ્વર ભગત ડીસા ખાતે સ્મશાનમાં પૂજા કરીએ છીએ કાળી ચૌદશની, તો એ બધને તકલીફ ના પડે એના માટે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષોને જોતા દીપોત્સવી મહાપર્વની બનાસકાંઠામાં ઉત્સાહભેર ઉજવણી. નૂતન વર્ષના પ્રારંભ પૂર્વે જિલ્લાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી બનાસવાસીઓ પર અભિનંદનની વર્ષા સાથે વહાવી શુભકામનાઓની શરવાણી. આવતીકાલે નૂતન વર્ષના પ્રારંભથી લાભ પાંચમ સુધી પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આદ્યશક્તિની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર. ભાવિકોની સફળતા માટે દર્શન અને આરતીના સમયમાં કરાયેલ ફેરફારની નોંધ લેવા ગાદીપતિનો અનુરોધ. અરબી સમુદ્રમાં સર્જાયેલ ક્યારના ચક્રવાતના પગલે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં દિવાળી ટાણે જ મોસમનો બદલાયો મિજાજ. ફરી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની સંભાવનાથી ખેડૂત આલમમાં ચિંતાનો માહોલ.
કાળી ચૌદસની રાત્રિ સ્મશાન ગૃહમાં તાંત્રિક વિદ્યા માટે શ્રેષ્ઠ, જો કે ડીસાના યુવકોએ કાળી ચૌદસની રાત્રે મંદીના નિવારણ તેમજ અકસ્માતોમાં ઘટાડા માટે સ્મશાનમાં કરી સાધના. તો હતા અત્યાર સુધીના વીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.